ನೀವು ಸುಮ್ಮನೆ ಇರ್ರಿ, ನೀವು ಸುಮ್ಮನೆ ಇರ್ರಿ, ಮಾತಾಡಿ ಮಾತಾಡಿ, ಪರಮೇಶ್ವರ್ ಮಾತಾಡಿ. ಅಖಿಲ ಭಾರತ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಸ್ವಲ್ಪ ಕೇಳಿ, ಅಖಿಲ ಭಾರತ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸರ್ಕಾರವನ್ನ ರಚನೆ ಮಾಡಲು ಅನ್ಕಂಡೀಷನಲ್ ಆಗಿ ಜನತಾದಳದವರಿಗೆ, ಜನತಾದಳದ ಪಕ್ಷಕ್ಕೆ ಸರ್ಕಾರವನ್ನ ರಚನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಸಂಪೂರ್ಣ ಸಹಕಾರವನ್ನ ನೀಡುತ್ತೇವೆ ಎಂದು ತೀರ್ಮಾನ ಮಾಡಿದೆ. ಅದಕ್ಕಾಗಿ ಇವತ್ತು ನಾವು ಮಾನ್ಯ ಗೌರವಾನ್ವಿತ ರಾಜ್ಯಪಾಲರಿಗೆ ಪತ್ರವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ. ಅದೇ ರೀತಿ ಹಿರಿಯರು ಮತ್ತು ಜನತಾದಳದ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸನ್ಮಾನ್ಯ ದೇವೇಗೌಡರವರಿಗೂ ಕೂಡ ನಮ್ಮ ತೀರ್ಮಾನವನ್ನ ಲಿಖಿತ ಮೂಲಕ ಅವರಿಗೆ ತಿಳಿಸಿದ್ದೇವೆ. ಅದೇ ರೀತಿ ಇವತ್ತು ಜೆಡಿಎಸ್ನ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮಾನ್ಯ ಕುಮಾರಸ್ವಾಮಿಯವರು ಮತ್ತು ನಮ್ಮ ಪಕ್ಷದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಮತ್ತು ನಮ್ಮೆಲ್ಲ ಮುಖಂಡರು ಕೂಡ, ಅವರ ಪಕ್ಷದ ಮುಖಂಡರು ಕೂಡ ರಾಜ್ಯಪಾಲರನ್ನು ಭೇಟಿ ಮಾಡಿ ಅವರಿಗೆ ಪತ್ರಗಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇವೆ. ಇನ್ನು ರಾಜ್ಯಪಾಲರು ತೀರ್ಮಾನ ಮಾಡಬೇಕು. ಅವರು ತೀರ್ಮಾನ ಮಾಡಿದ ನಂತರ ಮುಂದೆ ಈ ಪ್ರೋಸೆಸ್ ಮುಂದುವರಿಯುತ್ತೆ. ಅಲ್ಲ, ಅದೇ ಅದಾನಂತರ ಹೇಳುವರಂತೆ. ಇಸ್ ನಾಟ್ ಎ ಕ್ವಶನ್ ಆಫ್ ಹ್ಯಾಪಿನೆಸ್ ಆರ್ ಅನ್ಹ್ಯಾಪಿನೆಸ್. ನಾವು ಬೆಂಬಲ ಕೊಡ್ತೇವೆ. ಮೊಡ್ಯಾಲಿಟೀಸ್, ಆಲ್ ದಿ ರೆಸ್ಟ್ ಆಫ್ ದಿ ಮೊಡ್ಯಾಲಿಟೀಸ್ ವಿಲ್ ಬಿ ಡಿಸೈಡೆಡ್ ಲೇಟರ್ ಲೇಟರ್. ನಾವು ಮಿಕ್ಕ ಎಲ್ಲ ತೀರ್ಮಾನಗಳನ್ನು ತದನಂತರ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತೇವೆ. ಸಂಪೂರ್ಣವಾಗಿ ಈಗ ಬೆಂಬಲ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ ಅವರಿಗೆ ಸರ್ಕಾರವನ್ನ ರಚನೆ ಮಾಡೋದಕ್ಕೆ. ಕೇಳ್ರಿ ಕೇಳ್ರಿ, ಅನ್ಕಂಡೀಷನ್ ಮತ್ತೀನಿ. તો ધીરે ધીરે કર્ણાટકનો કિંગ કોણ બનશે તે તરફ જઈ રહ્યા છીએ. પરિણામો ધીમે ધીમે સામે આવી રહ્યા છે અને પરિણામોમાં અનેક વણાકો પણ આવી રહ્યા છે. કિંગ મેકર કોણ બનશે, કઈ રીતે જેડીએસનો શું રોલ રહેશે તેના પર સૌની નજર છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પર સૌની નજર છે. આખરે જેડીએસ કોની સાથે જોડાશે અને સરકાર ભાજપ બનાવી શકશે કે કોંગ્રેસ તેના પર સૌની નજર છે.
શરૂઆતના પરિણામોની વાત કરીએ તો એક માહોલ બંધાયો કે ભારતીય જનતા પાર્ટી એકલે હાથે સરકાર બનાવી રહી છે, પરંતુ ધીરે ધીરે જેમ જેમ પરિણામો સામે આવતા ગયા, એક મહત્વનું ચિત્ર અહીં સ્પષ્ટ થયું છે કે ગઠબંધન કરવું બંને સરકારને, જો સરકાર બનાવવી છે તો બંને પક્ષને ગઠબંધન કરવું જરૂરી બની રહે છે. અને જેવું કે જે પરિણામ અને ચિત્ર સ્પષ્ટ થાય છે કે તુરંત જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે જેડીએસને સમજાવવાના, મરાવવાના, પોતાની સાથે જોડવાના અને ગઠબંધન કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. સાથે જ રાજ્યપાલને મળવા માટે અને બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. યેદિયુરપ્પાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી, ત્યારબાદ કુમારસ્વામીની મુલાકાત હાલ શરૂ છે. બંને વચ્ચેની બેઠક અને વાતચીત ત્યારબાદ સમગ્ર પરિણામો સામે આવતા ખબર પડશે કે આખરે સરકાર કોણ બનાવી રહ્યું છે અને કોના પર સરકાર બનવાની મહોર લાગે છે. હાલ તો જો વાત કરીએ તો કોંગ્રેસ જો જેડીએસ સાથે ગઠબંધન કરે છે તો ભાજપની સમગ્ર ટોટલ સીટ કરતાં તેનો આંકડો હાલના જે પરિણામો છે તે પ્રમાણે વધારે રહે છે. આ સમગ્ર વિશે વાતચીતનો દોર આગળ વધારીશું. સ્ટુડિયો પર મારી સાથે ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલ. દિલીપભાઈ, સ્વાગત છે. સાથે જ મારી સાથે ઉપસ્થિત છે ભાજપના પ્રવક્તા વરુણ પટેલ. વરુણભાઈ, સ્ટુડિયો પર આપનું સ્વાગત છે. સૌથી પહેલા સવારથી કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પર સૌની નજર. સૌથી પહેલા આપની ઓપનિંગ કોમેન્ટ સાંભળવા માંગીશ દિલીપભાઈ, કે જે પ્રકારે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો, બંને પક્ષ દ્વારા સત્તા હાંસલ કરવા અને ટકાવી રાખવા માટેની જે મહેનત છે તેના પર અને પરિણામ પર આપની શું કોમેન્ટ રહેશે? પરિણામ મિશ્ર સરકાર બનશે એવું તો દેખાતું હતું, પણ કોની સરકાર બનશે એ કેવું મુશ્કેલ હતું. આખરે લગભગ મિશ્ર સરકાર જેવું જ બની રહ્યું છે. સાંજ સુધીમાં એકદમ પિક્ચર તો ક્લિયર થઈ જશે. તેમ છતાં એક તો વાત નક્કી છે કે કોઈને મેજોરિટી મળી નથી, કે જે સરકાર બનાવવા માટે દાવો કરવા માટે 112 ધારાસભ્યો જોઈએ, એ 112 ધારાસભ્યો કોઈની પાસે નથી. તો આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ લોકોનો ચુકાદો છે, લોકોએ આપેલું મેન્ડેટ છે. અને લોકો હંમેશને માટે આપણે જોયું છે, ગુજરાતમાં પણ જોયું છે કે ભાજપને કંટ્રોલ રાખવા માટે એ 100ની અંદર બેઠકો આપી હતી. તો કર્ણાટકમાં પણ લોકોએ ભાજપ માટે તો રેડ સિગ્નલ આપી જ દીધું છે, કોંગ્રેસને પણ આપી દીધું છે. એટલે આ જે કંઈ પરિણામો આવ્યા છે એ એકદમ સ્પષ્ટ છે, લોકો જે ઈચ્છે છે એ પ્રમાણેના પરિણામો છે. કેન્દ્ર સરકારથી પણ ત્યાંના મતદારો ખુશ નથી, એટલે કે ભારતીય જનતા પાર્ટી જે સેન્ટ્રલમાં રૂલિંગ કરી રહી છે એનાથી ખુશ નથી, અને સ્ટેટમાં જે કોંગ્રેસની પાર્ટી હતી એનાથી પણ ખુશ નથી. તો આ એકદમ સ્પષ્ટ મેન્ડેટ છે કે લોકોની જ્યાં સુધી તમે કેર નહીં લો, એની મુશ્કેલીઓ જ્યાં સુધી દૂર નહીં કરો, એમને આપેલા વચનો તમે એને ફૂલફિલ નહીં કરો તો લોકો તમને પણ ફેંકી દેશે. બિલકુલ, મતલબ કે ભાજપ તરફ લોકો વળ્યા તો છે પણ એટલી જંગી સીટ નથી અપાવી જનતાએ કે જેનાથી ભાજપ, ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતથી સરકાર બનાવી શકે. સવારથી એક રુઝાન સામે આવ્યા, પરંતુ હાલ લાગી રહ્યું છે કે પૂર્ણ બહુમત સુધી ભાજપ માટે પહોંચવું અઘરું દેખાઈ રહ્યું છે. વરુણભાઈ, આપની આ સમગ્ર મામલે શું પ્રતિક્રિયા રહેશે? એક વાત યાદ દેવડાવવા માંગીશ કે અમિતભાઈ શાહે જ્યારે છેલ્લા થોડા દિવસો બાકી હતા ચૂંટણીને ત્યારે એક મહત્વનો આંકડો આપેલો કે ભારતીય જનતા પાર્ટી 130 સીટ હાંસલ કરી રહી છે. હાલકે 3 ડિજિટ સુધી તો પહોંચી છે, પરંતુ 130 સીટનો આંકડો અને આ અત્યારના જે રુઝાન, શું કહેશો વરુણભાઈ? પહેલાં તો કર્ણાટકની જનતાને અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને અભિનંદન કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી કર્ણાટકની કોઈ બની હોય તો ભારતીય જનતા પાર્ટી બની છે. અને ગઈ વખતની કમ્પેરિઝનમાં ભારતીય જનતા પાર્ટીની સીટોમાં બહુ જ મોટો વધારો થયો છે અને કોંગ્રેસની સીટોમાં બહુ જ મોટો ઘટાડો થયો. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કીધું કે હું વડાપ્રધાન બનીશ, તમે મત આપશો. તો કર્ણાટકની જનતાએ બ્રેક મારી દે કે હજુ તમે સરકાર રાષ્ટ્રીય અધ્યક્ષ નથી બન્યા, વડાપ્રધાન બનવાની બહુ વાર છે. આ બ્રેકનું સિગ્નલ છે. 100% સ્પષ્ટ બહુમતીથી અમે ક્યાંક દૂર છીએ. નંબર ઓફ ફિગર્સ જે અમે વર્કઆઉટ કર્યા હતા એ નંબર ઓફ ફિગર્સમાં ક્યાંક અમે દૂર રહ્યા છીએ. અને જનતાએ જે પણ ચુકાદો આપ્યો છે, જેટલી પણ સીટો આપી દે, જનતાને બે હાથ જોડી અને જનતાના આ ચુકાદાને માનભેર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો સ્વીકાર કરે છે. બિલકુલ, પણ જનતાએ જનાદેશ ભાજપને શાસન માટેનો આપ્યો છે એ આની ઉપરથી સ્પષ્ટ થાય છે, અને કોંગ્રેસને વિપક્ષનો જનાદેશ આપ્યો છે એ પણ સ્પષ્ટ થાય છે.
જોકે હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી કે કોની સાથે જેડીએસ જોડાયેલી છે અથવા ચૂંટણીમાં ચૂંટણીમાં ગઠબંધનો ચૂંટણી પછી ગઠબંધનો ચૂંટણી પહેલા ગઠબંધનો થતા હોય છે અને બધું સ્વીકાર્ય છે. એમાં કોંગ્રેસને તો અત્યારે એક જ વસ્તુ છે, કેમ કરીને એને પોતે આત્મહત્યા કરી લેશે, પણ એમને એક જ વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીના હાથમાં શાસન ના હોવું જોઈએ. એ સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી છે, એને નૈતિકતાને એવી મૂકી દીધી અને જેડીએસને ઓફર કરી દીધી કે તમે સરકાર બનાવો, બધું તમારું, અમારો તમને ટેકો, પણ એમને એક જ વસ્તુ છે કે ભાજપને બ્રેક મારવી છે. આ એક નૈતિકતા વગરનું આખું રાજકારણ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે અને એને જનતાનો જનાદેશનો સ્વીકાર કરીને એને ભાજપને કહેવું જોઈએ કે ભાઈ જનાદેશ તમારી સાથે છે, તમે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છો, તમે સત્તા બનાવો, પણ એ નહીં કરી શકે કારણ કે હવે એ પીડાય છે અને આ બધા એમના ફ્રસ્ટ્રેશનો બહાર આવી. રાજકારણમાં એ વાત તો ખૂબ દૂર રહી કે કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી સામે ચાલીને એ વાત કરે, એ તો ખૂબ સ્વપ્ન સમાન વાત કહી શકાય વરુણભાઈ. એ તો મહત્વનું છે કે એ ભારતીય જનતા પાર્ટી હશે કે કોંગ્રેસ હશે. રાજકીય વિશ્લેષક સારી રીતે જાણે છે કે આ વાત તો ક્યારેય સાચી ન ઠરી શકે. જેવું કે સીટ ઘટવાના રૂઝાન દેખાયા, તુરંત જ બંને પક્ષોએ કવાયત તેજ કરી. હાલ યેદિયુરપ્પાએ રાજ્યપાલને મળીને સૌથી મોટા પક્ષ હોવા સાથે સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તો સાથે જ કુમારસ્વામી પણ મળી રહ્યા છે રાજ્યપાલને. આખરે નક્કી કરવા જોવાનું એ રહેશે કે ગઠબંધન કોના તરફે વળે છે અને કોણ ગઠબંધન કરીને સરકાર બનાવી રહેશે. પરંતુ એ મહત્વનું રહેશે જેવી રીતે વરુણભાઈ કહ્યું, દિલીપભાઈ, કે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારી સીટો મેળવી છે. એક બાદ એક કોંગ્રેસ વિપક્ષ તરીકે જોઈએ તો કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે. દિલીપભાઈ, તો આ લોકશાહી માટે કેટલી જે નુકસાનકારક વાત કહી શકાય, લોકશાહીને આને લઈને કેટલો ખતરો છે? કારણ કે કોંગ્રેસ વિપક્ષ તરીકે ઉભરી આવે તેટલી પણ સક્ષમ નથી રહી શકે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક બાદ એક રાજ્યોમાં હારી રહી છે, કર્ણાટકમાં પણ સત્તા બનાવે કે ના બનાવે, પરંતુ ભાજપે સ્પષ્ટ દેખાડ્યું છે કે કોઈ પણ જે નંબર ધારશે તો તે સીટ સુધીનો નંબર એ ભાજપ અચીવ કરીને રહેશે. ત્યારે મહેનત હોય, રેલી હોય, પ્રચાર પ્રસાર હોય કે પછી લોકોને પોતાની તરફ આકર્ષવાના રીઝવવાના પ્રયાસો હોય, ભાજપ કરી જાણે છે, કોંગ્રેસ તેમાં કાચી રહે છે. ત્યારે લોકશાહીને કેટલો ખતરો? લોકશાહી માટે ખતરો તો ન કહી શકાય. એક યુનિટને આપણે ધ્યાનમાં રાખીએ, કર્ણાટક તો ત્યાં મજબૂત વિરોધ પક્ષ છે બંને તરફી. માનો કે જેડીએસ અને કોંગ્રેસની સરકાર બની રહી છે તો પણ સામે ભારતીય જનતા પાર્ટીનો એક મજબૂત વિરોધ પક્ષ છે, અને ભારતીય જનતા પાર્ટી અને જેડીએસની સરકાર બની છે તો સામે કોંગ્રેસ પણ એટલો જ મજબૂત છે. મજબૂત તો આપણે કહી શકીએ. લોકશાહીને ખતરો તો એક આ યુનિટને ધ્યાનમાં રહી ન કરી શકાય, પણ ઓવરઓલ આપણે વિચારીએ તો લોકશાહીને ખતરો ક્યારે ઊભો થાય કે જ્યારે સમગ્ર દેશમાં એક જ પાર્ટીનું શાસન ઊભું થાય, કોઈ પણ દેશમાં, હા, અમેરિકા હોય, પાકિસ્તાન હોય, કે ભારત હોય, કે બાંગ્લાદેશ હોય, કોઈ પણ દેશ હોય, તો એક પાર્ટીનું સિંગલ પાર્ટી જ્યારે રૂલ કરવા લાગે છે ત્યારે દેશની સામે ક્યારેક ખતરો, ક્યારેક કાયમને માટે નથી હોતો. આપણે જોયું કટોકટી, ઇન્દિરા ગાંધીએ કટોકટી લાવી દીધેલી અને ત્યારે એમનો તપતો સૂર્ય હતો એ સમયે, અને મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. આઈ થિંક કે 22 કે 23 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી, કેન્દ્ર શાસિત પ્રદેશોને બધા ગણીએ તો એમણે એ દુઃસાહસ કરેલું. કેમ એણે જોયું કે ભાઈ હવે એમને કોઈ હટાવી શકે એમ નથી, તો એવો ખતરો કોઈ પણ દેશમાં ઊભો થઈ શકે છે. આવતીકાલે ભારતમાં પણ એ ઊભો થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું પણ વિચારી શકે કે ભાઈ હવે આપણે કોઈ હરાવી શકે એમ નથી, કારણ કે બધા જ રાજ્યો આપણે કબજે કરી લીધા છે, અને એ મનમાની જ્યારે કરવામાં આવે ત્યારે લોકશાહી સામે ખતરો ઊભો થતો હોય છે. એટલા માટે આજે રાજ્યો જે કંઈ કર્ણાટકમાં લોકોએ જે ચુકાદો આપ્યો છે એ મારી દૃષ્ટિએ લોકશાહી માટેનો શ્રેષ્ઠ ચુકાદો છે. એક પાર્ટી જે સતત આગળ વધી રહી હતી, 14 રાજ્યોમાં એમની સરકારો બની હતી 1914 પછી, તો એને અટકાવવા માટેનો કર્ણાટક એક સ્તંભ બન્યો છે અને એ લોકશાહી માટે એક સારી નિશાની છે. બિલકુલ, મતલબ કે જે જનતાએ ચુકાદો આપ્યો છે તે ચુકાદો બિલકુલ બેલેન્સ્ડ લાગી રહ્યો છે તેવું રાજકીય વિશ્લેષકનું કહેવું છે. તો વરુણભાઈ, એક મહત્વની વાત છે કે કર્ણાટક વિધાનસભામાં સીટોમાં ધરખમ વધારો, હાલ સરકાર બને છે કે કેમ એ જોવું રહે છે, પરંતુ સીટોમાં ધરખમ વધારો થવા જઈ રહ્યો છે એ તો સ્પષ્ટ છે. કદાચ આંકડામાં 2-3 નંબરનો ફેરફાર થશે, પરંતુ 40થી તો ખૂબ જ વધારે કહી શકાય. ત્યારે 2019 માટેની ચૂંટણીમાં મેદાને ઉતરવામાં, રેસમાં રહેવા માટે ભાજપને કેટલો ફાયદો
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ભાજપ કેટલો ફાયદો ઉઠાવશે? ભાજપને ચોક્કસ 100-100% ફાયદો છે, કારણ કે ભાજપને દરેક રાજ્યમાં જનાદેશ મળી રહ્યો છે. ગમે તેટલો કોંગ્રેસ દુષ્પ્રચાર કરે, ગમે તે કરે, અને જનાદેશ મળી રહ્યો છે. અને ગઈ વખતે તમે સર્વે કરો તો રાજ્યમાં જેટલી વિધાનસભામાં સીટો હતી એના કરતાં વધારે સીટો લોકસભામાં ભાજપને લોકોએ આપી દે. જો આનો આ ફિગર કન્સિડર, આનો આ ટ્રેન્ડ રહે તો ગઈ વખત કરતાં પણ લોકસભામાં વધારે સીટો સાથે ભાજપ આવી શકે. 2014 પહેલાં કહો તો કદાચ મારા કરતાં દિલીપભાઈને સારા ફિગર ખબર હશે કે 21 રાજ્યોમાં સરકાર છે. 2014 પહેલાં મારા ખ્યાલ પ્રમાણે 10 કે 12 રાજ્યમાં જ સરકાર હતી અને આટલી સીટો આવી હતી. અને એ પછી કેન્દ્ર સરકારની સતત સફળતા, નરેન્દ્રભાઈનું નેતૃત્વ, અમિતભાઈનું નેતૃત્વ, નરેન્દ્રભાઈની કાર્યશૈલી જોઈ અને જનતાએ બીજા 10 રાજ્યોમાં ભાજપને જનાદેશ આપ્યો છે. જો આ જ જનાદેશનો ટ્રેન્ડ રહ્યો તો તમે જાતે કલ્પના કરી શકો છો કે 2019માં કેટલી સીટોમાં વધારો થઈને આવશે. એટલે આ ખરેખર જનતા એવું ઈચ્છે છે કે હજુ પણ મોદી સરકારનું શાસન 2019 પછી પણ ભારતમાં ચાલુ રહે અને આખા ભારતની જનતા મોદી શાસનથી ખુશ છે. મતલબ કે સ્પષ્ટ બહુમત પણ મળી રહ્યો છે અને 2019માં ખૂબ સારા પરિણામો આવશે તેવું પણ આપણા ભાજપથી પ્રવક્તા વરુણભાઈ જણાવી રહ્યા છે. અને ખૂબ સારા સંકેત છે ભાજપ માટે કે એક તરફ તે ખૂબ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી છે, આગળ પણ વધી રહી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં, મહત્ત્વના કહી શકાય તેવા રાજ્યોમાં ભાજપની સત્તા છે. કોંગ્રેસ પાસે જેટલી પણ રાજ્યોમાં સત્તા છે તેની અંદરનું આ એક મોટું કહી શકાય તેવું રાજ્ય, તેમાં પણ હાલ સત્તા ડગમગુ થઈ રહી છે. સાંજ પડતા ખબર પડશે કે આખરે કોના પર મહોર લાગે છે અને કોની સરકાર બને છે. અહીં સમગ્ર લક્ષ્ય વાતચીત કરીએ તો દિલીપભાઈ, 2019ની લોકસભાની ચૂંટણીને કર્ણાટક વિધાનસભાના પરિણામો સાથે કઈ રીતે એકબીજા પર અસર કરી શકે છે, કઈ રીતે કનેક્ટ કરી શકાય? જો છેલ્લા 2 રાજ્યોની ચૂંટણી આપણે જોઈએ, ગુજરાત અને કર્ણાટક, તો એમાં સ્પષ્ટપણે એક જોઈ શકાય છે કે જે ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા હતી એટલી બેઠકો તો નથી જ મળી. 150 બેઠકો ગુજરાતમાં મેળવવાની ઈચ્છા હતી એમની, પરંતુ 100ની અંદર જતી રહી છે. અને કર્ણાટકમાં પણ એવું જ થયું છે. કર્ણાટકમાં પણ 130ની અપેક્ષા હતી અને અત્યારે 105ની આસપાસ અત્યારે દેખાઈ રહી છે. તો લોકો જેની પાસે અપેક્ષા હતી, ભારતીય જનતા પાર્ટી જે ટાર્ગેટ નક્કી કરેલા હતા એ ટાર્ગેટ તો એચીવ નથી થયા. તેનો મતલબ કે લોકોએ એમને મત નથી આપ્યા. ખાસ કરીને તમે જુઓ, ગુજરાતમાં તો રૂરલ એરિયામાં ઓલમોસ્ટ મોટાભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી છે. રૂરલમાં, સિટી એરિયામાં સારું એવું પ્રભુત્વ આજે પણ છે. તો આ જે નારાજગી મતદારોની દેખાઈ રહી છે તો એ બંને રાજ્યોમાં દેખાઈ રહી છે કેન્દ્ર સરકાર સામેની. અને એ જો નારાજગી ચાલુ રહેશે તો જે વરુણભાઈ કહે છે એ પ્રમાણે એકદમ ઇઝી ગોઈંગ તો નહીં જોઈએ 2019ની ચૂંટણી. અને જો બેઝ ગણવામાં આવે, ગુજરાતનો બેઝ ગણવામાં 99 બેઠકો પ્રમાણે આપણે ગણીએ તો ઓછામાં ઓછી 12 બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે ગુજરાતમાંથી. અત્યારે જે 26 બેઠકો છે એમાંથી 12 બેઠકો બીજી સામેની કોઈ પાર્ટીને જે રીતે, કોંગ્રેસ અપક્ષ કે જે કંઈ પક્ષ હોય તે. તો આ એકદમ ઇઝી ગોઈંગ તો નથી. એના માટે હજુ પણ નરેન્દ્ર મોદીએ સારા કામો કરવા પડશે. એમને જે વચનો આપેલા છે, પ્રજાને વચનો આપેલા છે એ ફૂલફિલ કરવા પડશે. તો 2019માં એમને જે અત્યારે બેઠકો મળી છે એનાથી વધારે બેઠકો મળશે. માત્ર સ્ટેટ એટલે કે રાજ્યની ચૂંટણીના પરિણામો આવે છે એના આધારે આપણે કહેવું કે ભાઈ કેન્દ્ર સરકારમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે તો એ કહેવું બહુ મોટું મુશ્કેલ છે. ઘણું બધું મુશ્કેલ છે, કદાચ બેઠકો ઘટે પણ ખરી, પરંતુ એ હજુ તો 2019ની વાત છે. ત્યાં સુધીમાં ઘણા બધા પરિણામો બદલાયા હશે. ઘણા બધા સ્ટેટના હજી 3 ઇલેક્શન મોટા આવી રહ્યા છે. આ વર્ષમાં જ 3 મોટા રાજ્યોના ઇલેક્શન આવી રહ્યા છે, એમાં શું પરિણામ આવે છે એ પણ જોવાનું રહે. પરંતુ એક વાત તો નક્કી છે કે લોકો એટલા બધા જે અપેક્ષા હતી નરેન્દ્ર મોદી પાસે એ અપેક્ષા અત્યારે દેખાતી નથી પ્રજાને. મતલબ કે આપનું કહેવું છે કે સરકાર ભલે બનાવી શકી હોય મોટાભાગના રાજ્યોમાં, પરંતુ અને આપે જે રીતે કહ્યું કે હજુ જે 2019ની લોકસભાની ચૂંટણી સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ પણ સારા કામો કરવા પડશે. શું GST નોટબંધી, ઘણી બધી વખત આ જે તેના ફટકા પડ્યા છે લોકોને, શું લોકો એ ભૂલીને 2019માં ભગવો લહેરાય તે પ્રકારનું વલણ દાખવશે? શું લાગી રહ્યું છે દિલીપભાઈ આપને કે આપે કહ્યું ઘણા બધા ચેલેન્જીસ છે, તો જનતા પોતાનો રૂખ હજુ પણ બદલી શકે કે પછી બિલકુલ આસાન ચઢાણ છે ભારતીય જનતા પાર્ટી માટે?
જુઓ રીના, એ અત્યારે કેવું બહુ મોટું મુશ્કેલ છે, જેમ છતાં એમ કે ધારણા મૂકી શકાય. બિલકુલ ધારણા આપની પાસેથી, કારણ કે વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક પાસેથી સતત એ જાણવાની અમને પણ રહેશે કે આખરે ભારતીય જનતા પાર્ટી 2019માં શું લઈને આવી રહી છે અને લોકોનો રૂખ શું હોઈ શકે છે. બિલકુલ ધારણા બાંધીએ. જુઓ 2014 પછી 14 રાજ્યોમાં ભાજપ અને ભાજપ મિશ્રિત સરકારો બની છે, એમાં 7 રાજ્યો એવા છે કે જે સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પાર્ટીને, અને 7 રાજ્યો એવા છે કે જે મિલીજુલી સરકારો બનાવી છે, અને એક બે ધારાસભ્યો છે ત્યાં પણ સરકાર છે. તો એવું સ્પષ્ટપણે કહી શકાય કે 7 રાજ્યોમાં જે કંઈ સરકારો બની છે ભારતીય જનતા પાર્ટીના પ્રભુત્વના કારણે બની છે, બાકીની જે 7 છે એ બીજાની સાથે રહીને બનાવવામાં આવી છે. અને એ જે રાજકીય કવાયત છે, રાજકીય આયોજન છે, એના આધારે બની છે એવું પણ કહી શકાય. બાકીની જે 7 વિધાનસભા જે બની છે એમાં, તો હવે પછી જે કંઈ થવાનું છે 2019ની લોકસભાની ચૂંટણી સુધીમાં, તો એના માટેના ઘણા બધા પ્લાનિંગ અત્યાર સુધીમાં કરી રાખવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને અને પ્લાનિંગ માટેના એમનું જે રાજકીય પ્લાનિંગ હોય છે એવું બીજી કોઈ પાર્ટીનું અત્યારે જોવા નથી મળતું. પરંતુ પ્રજાનો મત કેવો રહેશે એ સૌથી એમાં મહત્ત્વની બાબત રહેશે. એટલા માટે કે લોકો આખરે તો લોકો જ મતદાન કરવા જવાના છે, અને એમને ગમે એવી સરકાર, એમને ગમે એવા પ્રતિનિધિ ચૂંટીને મોકલવાના છે. ત્યારે જો ભારતીય જનતા પાર્ટીએ 2014માં જે વચનો આપેલા હતા, ખાસ કરીને બેરોજગારી અને વિકાસના, તો એ બે વચનો તો સારામાં સારી રીતે પૂર્ણ કરવા પડશે. અત્યારે તો એમાં નથી દેખાઈ રહ્યું કે સારું કામ કરેલું હોય એવું નથી દેખાતું. બીજા બધા ઘણા બધા સારા કામો છે, નથી એવું કંઈ નથી. પરંતુ લોકોની જે અપેક્ષા છે, વ્યક્તિગત એમને શું ફાયદો છે, વ્યક્તિગત કઈ રીતે નુકસાન ગયું છે, એની કમ્પેરિઝન જ્યારે મતદાન કરવા જતા હોય છે ત્યારે કરતા હોય છે. અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે દરેક લોકો એવું વિચારે છે કે આ સરકાર આવ્યા પછી એમને નુકસાન વધારે થયું છે ફાયદો થવા કરતાં. દાખલા તરીકે ટેક્સમાં જે નોટબંધી છે, તો એમાં પણ વ્યક્તિગત ઘણા બધા લોકોને નુકસાન થયું છે. આ બધી બાબતો છે એ ત્યારે મતદાનમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીશું. પરંતુ અત્યારે કેવું એ તો બહુ મુશ્કેલ છે. પણ આ જે હમણાં જે 2 રાજ્યોની છેલ્લી ચૂંટણી થઈ, એમાં એવું આપણે સ્પષ્ટ કહી શકીએ કે ભાજપ જેટલું ઈચ્છે છે, જેટલું ધારે છે, એટલું ઇઝી ગોઈંગ 2019માં નહીં હોય. એક વાત હું અહીંયા એડ કરવા માંગીશ દિલીપભાઈ, આપની છેલ્લું જે વાક્ય છે તેની અંદર, ભાજપ જે રીતે ઈચ્છે છે, જે રીતે ધારે છે, ને વધુ એક શબ્દ જે રીતે બતાવે છે, લોકો જે છે મતદાતાઓ છે તેમણે આ સમજવું ખૂબ જરૂરી બની જાય છે કે જે રાજ્યોની વાત કરવામાં આવે છે તે રાજ્યોની અંદર સંપૂર્ણ બહુમતવાળી સરકાર અમુક રાજ્યોમાં અને અમુક રાજ્યોમાં ગઠબંધનથી બનાવેલી સરકાર છે, એ મહત્વનું અહીં બની જાય છે. એટલે ભારતીય જનતા પાર્ટી જો સ્પષ્ટ કરે છે કે 2019માં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે અને જો એ લહેર ચલાવવાની કોશિશ થઈ રહી છે, તો ત્યાં લોકોએ સ્પષ્ટ રીતે વિચારવું અહીં જરૂરી બની રહે છે એક તટસ્થ રીતે જોઈએ તો. સાથે જ વરુણભાઈ આપને પૂછવા માંગીશ કે સરકાર દાવો તો કરી રહી છે પરંતુ કપરા ચઢાણ ચોક્કસથી છે, કારણ કે 2019ની જો વાત કરીએ તો ત્યાં જે લોકોના વિચારસરણી હોય છે, કેન્દ્ર માટે સરકાર પસંદ કરવાની છે, એટલે આખા દેશની વિચારસરણી એક સાથે ત્યાં કામ કરે છે, એટલે લોકો પણ કંઈક અલગ રીતે વિચારતા હોય છે, એ અહીં મહત્ત્વની વાત છે. બીજી એક વાત અહીં મહત્ત્વની એ છે કે જ્યાં જ્યાં કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહજી દ્વારા જ્યાં જ્યાં રેલી કરવામાં આવે છે, ભાષણો કરવામાં આવે છે, ત્યાં વોટ વધુ મળ્યા છે અને ત્યાં પલડું ભાજપનું ભારે રહ્યું છે. તો શું એવું કહી શકાય કે માત્ર ને માત્ર ભાષણ અને જે રેલી કરવામાં આવી છે, પ્રચાર પ્રસાર છે, તેની અસર થઈ છે ચૂંટણીમાં જે, અને તે લાંબા સમય સુધી કામ નથી કરતું, કારણ કે આખરે લોકોને થયેલું નુકસાન અને લોકોને થયેલા ફાયદા દ્વારા લોકો મત આપતા હોય છે. તો 2019માં મુશ્કેલી તો પડશે ભાજપને, શું કહેવું છે આપનું? જો ભાજપ માટે, ભાજપ દરેક ચૂંટણી મુશ્કેલ છે એવું મગજમાં સમજીને જ ચાલે છે, અને રાજનીતિ અને લોકશાહીમાં હંમેશા દરેક ચૂંટણી દરેક પક્ષ માટે મુશ્કેલ હોય જ છે. અમારા કાર્યકરથી લઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી અને વડાપ્રધાન સુધી અમે દરેક મુશ્કેલીમાં લડવા માટે તૈયાર છીએ. બીજું જે બીજી વાત કીધી કે ભારતનું રાજકારણ હોય, કોઈ રાજ્યનું રાજકારણ હોય, લોકશાહીમાં પ્રજા અને વોટર સર્વોપરી છે, અને અમે એ વાત માનીને ચાલીએ છીએ કે પ્રજા અને વોટર સર્વોપરી છે, અને આ સર્વોપરી પ્રજાએ અને સર્વોપરી વોટરે જ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં શાસન કરવાની, સેવા કરવાની તક આપી દે, અને આ પ્રજાએ જ ભારતીય જનતા પાર્ટીને 21 રાજ્યોમાં સેવા કરવાની તક આપી દે.
એટલે આ પ્રજાનો ચુકાદો છે, આ ભારતીય જનતા પાર્ટીનો ચુકાદો નથી, આ દેશની પ્રજાએ વોટ આપી અને આપેલો ચુકાદો છે. અને દેશની પ્રજાએ રાહુલ ગાંધીના નેતૃત્વનો સદંતર અસ્વીકાર કર્યો છે. રાહુલ ગાંધી ઉપાધ્યક્ષ બન્યા ત્યાંથી લઈને અધ્યક્ષ બન્યા ત્યાં સુધીમાં આ 28મી હાર છે. મીડિયા એમ કહે છે કે હવે કંઈક શીખ્યો છે. એટલે દાવો તો કરવામાં આવ્યો છે કે 2019માં જો સત્તા બનાવશે તો હું પીએમ બનીશ. એનો તો આ જવાબ આપ્યો છે કર્ણાટકની જનતાએ, આ જવાબ જ આપ્યો છે કે તમે હજુ તો પ્રદેશ પ્રમુખની લાયકાત પણ હજુ અચીવ નથી કરી, તમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની લાયકાત તો અચીવ કરો, એના પછી તમે વડાપ્રધાન બનજો. હજુ તો એ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા એમાં જ કાર્ય કરો, કોંગ્રેસના કાર્ય કરો. કોંગ્રેસ છોડી છોડી અને જઈ રહ્યા છે, તો દેશની અને રાજ્યોની પ્રજા, દેશની પ્રજા ક્યાં આ નેતૃત્વને સ્વીકાર કરવાની છે? મજબૂત નેતૃત્વની ક્યાંક કોંગ્રેસની અંદર જરૂર છે, તે તો અહીં સ્પષ્ટ ઉભરીને આવે છે. માત્ર ને માત્ર દાવાઓથી કામ નહીં બને તે શીખ પણ અહીં કોંગ્રેસે લેવી જરૂરી બની જાય છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. હજુ તો ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, પરંતુ જે રીતે સીટોમાં ઘટ અને વધ થઈ છે તેના પરથી ચોક્કસ ભલે ભારતીય જનતા પાર્ટી પોતાના સ્પષ્ટ જે નંબર આપ્યો હતો તે સુધી નથી પહોંચી શકી, પરંતુ બીજું એક અહીં મહત્વનું એ પણ બની જાય છે, કોંગ્રેસે શીખ લેવાની ચોક્કસથી જરૂર છે. કારણ કે કોંગ્રેસની સીટના આંકડા ત્યાં પણ ઘટ્યા છે જ્યાં પહેલાની ટર્મમાં કોંગ્રેસે પોતાની સત્તા બનાવી હોય. સત્તા બનાવવા માટે, ટકાવી રાખવા માટે કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જોવું રહે છે કે કર્ણાટકમાં આગામી દિવસોમાં ગઠબંધન જેડીએસ સાથે કોંગ્રેસ કરી શકે છે કે ભાજપ કરી શકે છે, પરંતુ જે રીતે અત્યારે આગળ જઈ રહ્યા છે તે રીતે સ્પષ્ટ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને 3 નંબરમાં એટલે કે 100થી ઉપર સીટ મળશે તેવું હાલ આંકડાઓ બતાવી રહ્યા છે. આખરે ફાઇનલ નંબર આવશે ત્યારે જ ખબર પડશે કે કેટલી સીટ ભાજપના ફાળે જાય છે, કેટલી સીટ કોંગ્રેસના ફાળે જાય છે અને આખરે સત્તા કોના હાથમાં જાય છે. પરંતુ દિલીપભાઈ, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એ ખૂબ રસપ્રદ રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ ગમે તેટલો પ્રચાર પ્રસાર કરે, એડી ચોટીનું જોર લગાવે, પરંતુ કિંગ મેકર તો આખરે જેડીએસ જ સાબિત થશે. શું કહેવું છે આપનું? હા, જેડીએસ અત્યારે તો સ્પષ્ટપણે છે. શરૂઆતથી જ લાગતું હતું કે ત્યાં કોઈ પણ પક્ષને બહુમતી નહીં મળે અને જેડીએસની મદદ લેવી પડશે, પરંતુ હવે થોડું ઉલટું થઈ રહ્યું છે. જેડીએસ સરકાર બની રહી છે એવું ચિત્ર ઊભું થયું છે. તો આ જે મિલીજુલી સરકાર બની રહી છે એના માટે જેડીએસનો જ સૌથી મોટો મહત્ત્વનો રોલ દેખાઈ રહ્યો છે. શરૂઆતના તબક્કામાં જ્યારે જેડીએસના વડા દેવગૌડા જે છે એમણે નરેન્દ્ર મોદીની સાથે સોફ્ટ કોર્નર ઊભો કરવાનો પ્રયત્ન પણ કરેલો હતો, નરેન્દ્ર મોદીના ની જે સારી કામગીરી કેટલીક હતી એની વિના વખાણ પણ એમણે કરેલા હતા. પછી જો કે પાછળથી એમણે ફેરવી તોડેલું એમના પુત્રએ. તો આ જે પરિસ્થિતિ શરૂઆતથી જ દેખાતી હતી એમાં અત્યારે થોડો ચેન્જ આવ્યો છે. અત્યારે કોંગ્રેસે સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટી એમની સાથે સમજૂતી કરે, એમની સાથે ડાયલોગ કરે, એમની સાથેના કોઈ મુદ્દાઓની ચર્ચા કરે જેડીએસ સાથે, એ પહેલાં કોંગ્રેસે એક મોટો દાવ ખેલી દીધો છે. અને કોંગ્રેસે નક્કી કરેલું, ભલે આપણે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ન હોય પણ સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી તો છીએ જ, પણ તેમ છતાં આપણે આપણા જ સીએમ બનાવવાના બદલે જેનો ટેકો લેવાનો છે એના જ સીએમ બનાવી દઈએ, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીને એની સાથે ડાયલોગ કરવા, એની સાથે ચર્ચા કરવાનો કોઈ સ્કોપ ન રહે. એ એક સ્ટ્રેટેજી જે બનાવી છે, જે જાહેર કરી છે અને એમાં એ સફળ થતા દેખાઈ રહ્યા છે. નહીતર એ સરકાર જો માનો કે જેડીએસ ભાજપ તરફ જતી રહ્યું હોત તો અત્યારે ભાજપની સરકાર બની શકી હોત. અને હજુ પણ દિલીપભાઈ એ થઈ શકે છે, કારણ કે આખરે તો કોના પર મહોર લાગે છે તે હજુ સુધી જોવાનું બાકી છે. પરંતુ આપે કહ્યું એ વાત બિલકુલ નોંધનીય છે કે કોંગ્રેસ જે છે એ 80ની આસપાસ રહી છે, અત્યારે જેડીએસ 40ની આસપાસ રહી છે. જેડીએસ કરતાં ઓલમોસ્ટ ડબલ સીટ્સ કોંગ્રેસને મળે, ઓલમોસ્ટ ડબલ મળે તેવું લાગી રહ્યું છે. છતાં પણ જેડીએસમાંથી જ કોઈને મુખ્યમંત્રી બનાવવા સુધીની વાત કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવી છે. મતલબ સાફ છે, ભાજપને કોઈને કોઈ રીતે સત્તાથી દૂર રાખવામાં આવે અને કોઈને કોઈ રીતે કર્ણાટકમાં સરકાર બચાવી શકાય તેના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે. પરંતુ આખરે પરિણામો અને ગઠબંધન કોની સાથે થઈ રહ્યું છે તેના પર જ સ્પષ્ટ થશે કે કર્ણાટકમાં કોની સરકાર. ચર્ચાનો દોર પણ આગળ વધારીશું, અપડેટ્સ પણ આપને આપતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.